ઘટનાને લઈને આજે ભિલિસ્તાન ટાઈગર સેનાના કાર્યકરો જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ માટે બંગડી મોકલાવી હતી। સાથે જણાવ્યું હતું કે જ્યારે પણ આવા પરિવારોને તમે ન્યાય નહીં અપાવી શકો તો આ બંગડી પહેરી લેજો। ઉત્તર પ્રદેશના હાથરસની ઘટનાને લઈને સુરત શહેરમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। આજે ભિલિસ્તાન ટાઈગર સેના દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો। ભિલિસ્તાન ટાઈગર સેનાના પ્રમુખ વિજયભાઈ વસાવા દ્વારા અંગે જણાવવામાં આવ્યું હતું કે જ્યારથી ઉત્તર પ્રદેશ રાજ્યનું સુકાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંભાળ્યું છે ત્યારથી ઉત્તર પ્રદેશની શાંતિ અને સુશાસન ખોરવાયું છે। અવારનવાર આવી ઘટનાઓ ત્યાં થતી રહે છે, માટે તેમણે રાજીનામું આપી દેવું જોઈએ। હું વિજય વસાવા, ભિલિસ્તાન ટાઈગર સેના સુરત શહેર પ્રમુખ। 14 સપ્ટેમ્બરના રોજ જે મનીષાબેન વાલ્વીને જે ગેંગરેપ કરીને એમને જીભ કાપવામાં આવી છે અને એમની ગરદન પર તોડવામાં આવી છે અને 29 સપ્ટેમ્બરના રોજ એમનું મૃત્યુ પામ્યું છે। મૃત્યુ પામી તે છતાં પોલીસ તંત્ર દ્વારા એમને પરિવાર જાણ કર્યા વગર એમને એ લોકોને હલગાવવામાં આવી છે। એટલે 1921-1925ના અવલોકન સંવિધાનની અંદર એ લોકો ઉલ્લંઘન કરેલું છે અને જો એ લોકોને જો ફાંસીની સજા આપવામાં નહીં આવે, કાયદેસર કાર્યવાહી કરવામાં નહીં આવે તો ભિલિસ્તાન ટાઈગર સેના જાતે એક્શન લેશે અને ઉગ્ર આંદોલન કરશે। એમાં રસ્તા રોકો આંદોલન પણ આવી જશે અને હાઈવે પણ ટૂંક સમયની અમે અંદર રોકશું। જય ભિલિસ્તાન, જય સંવિધાન, જય ભારત।